बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक पे गुरु हाथ रहे तेरा, गुरु पहलू मरघी के पहलू पिंडू आ दुनिया में पहली मरघी आई के पहलू इंडू आ छह जवाब है तुमको सह पहला मरघी हुआ है और मरघी आ गई है आकाश वाली पड़ेगी तो स्वाध्याय रूपी तप मानी ले अथवा मैंने तत्व ज्ञान मानी ले तो ये बात बराबर आजकल तमारे बधी आ मोटी परीक्षाओ होय एमा श्योर सजेशन्स आवे छे अथवा गाइड आवे छे ए पण आत्मानो कल्याण था आत्मा એટલે આપ અને કલ્યાણ એટલે તું જે ઈચ્છે છે તે મને ખબર નથી કલ્યાણ અભ્યુદય એટલે દિન દિન બળત સવાયો પાયો જી મૈન દિન દિન બળત સવાયો અભ્યુદય The graph of the improvement of my life is always ongoing. Sometimes it may be steady or it may be on straight line, but doesn't go down. Ideal. आपको जो होना है आपको कौन डाल देगा? आप आशा ये वो रख पाने से के मारे आवत हम छे तो इन्हें हम भैया कुछ भी दीक्षा पहला शिक्षा बनने नो समन बनने नो समन पर सामान्य रीते तमे विचारो दुनिया की दृष्टि से विचारो तो शिक्षा ए बेसिक शिक्षा तो पहला होवी छे
કોઈ લેબોરેટરીમાં તમારે અમુક દવાઓ બનાવવી છે અથવા અમુક જાતના કોઈ પ્લાસ્ટિકના મટીરિયલ બનાવવા છે, કંઈ પણ બનાવવું છે, તો એ વિશે પહેલા માહિતી તો તમારે મેળવવી છે. બહુ એડવાન્સ ન માનતો ન વાંચો, પણ બેઝિક તો આ તમને ખબર હોવી જોઈએ, નહીં તો તમારું મેન્યુફેક્ચર જે પાકો માલ તૈયાર થાય એ ડિફેક્ટિવ, એ બરાબર બજારમાં ઉપડે નહીં કે ભાઈ આ તો આમાં કલર બરાબર નથી, આની કન્સિસ્ટન્સી બરાબર નથી, ડ્યુરેબિલિટી બરાબર નથી, ગમે તો સત્સંગને સદગુરુના માધ્યમથી પહેલા મારું જીવન પવિત્ર અને પ્રબુદ્ધ બને થોડું ઘણું, એવું કેવી રીતે થાય એટલું તો જાણવું, એટલું તો જાણવું. એમણે જે સ્ટેટમેન્ટ કરી છે જરા સિદ્ધાંત પદ્ધતિથી કર્યું, કારણ કે સંપ્રદાયમાં તો એ પ્રમાણે છે. સામાન્ય રીતે સંપ્રદાયમાં કે પહેલા દીક્ષા લઈ લો પછી આગળ વાત કરીશું. સારા સાધુજનો હોય એ લોકો એમ કે ભાઈ હમણાં તમે અભ્યાસી તરીકે જોડાઓ, વૈરાગી તરીકે જોડાઓ, અને 12 મહિનામાં તમને દીક્ષા એ વધારે સેન્સિબલ છે, એ વધારે ફિઝિબલ છે, એ વધારે શાસ્ત્રોક્ત છે. એકદમ તમે દીક્ષાને આપી લો કોઈ દિવસ એ ઉપવાસ એટલે શું, એકાસન એટલે શું, પાદ વિહાર એટલે શું કઈ ખબર નથી, પણ છતાં એકલી શિક્ષાથી કામ થઈ જાય એવું બનતું નથી, એ પંડિત થઈ જાય. કેવો પંડિત? પોથી પંડિત. કેવો પંડિત? પોથી પંડિત. જે વાંચે છે શાસ્ત્રો એવો પોતે થઈ ગયો છે, એવો બ્રહ્મા રહે. જેવો પોતે જે વાંચે છે એવો હું થઈ ગયો, એવો એને ભ્રમ થઈ જાય છે. એ બરાબર નથી. એ બેને જોડદારી કરી તે મહાપુરુષો સત્સંગ અને સદ પ્રત્યક્ષ પ્રબુદ્ધ સદગુરુનો સમાજ, પ્રત્યક્ષ પ્રબુદ્ધ સત્પુરુષનો સદગુરુનો સમાજ, જે આખા વચનામૃતનો મધ્યવર્તી વિચાર છે. કોઈ એક સત્પુરુષને શોધ અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખી વર્ત્યો જા, પછી મોક્ષ ન મળે તો મારી પાસે જઈએ. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો લે. આત્મસિદ્ધિમાં એવું પ્રત્યક્ષીકરણ કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાવ, સદગુરુનો ઉપદેશ મળ્યો ત્યારે થોડો સુધર્યો, પણ જ્યારે પચ્યો થોડો પચ્યો ત્યારે આવ્યું અપૂર્વ નિજ પદ, નિજમાં અહીં લયું દૂર થયું. તો બંનેનો સમન્વય કરવાનો છે, પ્રયોજનભૂત તત્વોને પહેલા જાણવા જોઈએ. પણ જાણવા કેવી રીતે? ચોપડીઓ વાંચીને અધ્યાત્મ જ્ઞાનની થઈ શકાતું નથી, માત્ર ચોપડીઓ વાંચીને અધ્યાત્મ જ્ઞાની થઈ શકાતું. જ્ઞાન મિલે ગુરુ કે મુખ સે, ગુરુ મિલે સત્સંગ સે, સત્સંગ મિલે પ્રેમ લગન સે, કોઈ જાનના કોઈ જાનના. જ્ઞાન મિલે ગુરુ કે મુખ સે, ગુરુ મિલે સત્સંગ સે, સત્સંગ મિલે પ્રેમ લગન સે, કોઈ જાનના કોઈ જાનના. પ્રત્યક્ષ સદગુરુ સમનય, પરોક્ષ જિન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર.
અને ત્યાર પછી નેક્સ્ટ બેસ્ટ કીધું શરૂઆત અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાન તે તે નિત્ય વિચારવા કરી મતાંતર કોણ કહે તને શું વાંચ્યું શું વાંચ્યું એ તને કોણ કહે જે કહે છે એ જ ખોટા રસ્તે છે અજ્ઞાની છે ભેંસ આગળ ભાગવત એમાં આખો આ જમાનો છેલ્લા 30-40 વર્ષ એમ જ થઈ ગયો એક સમયસર વાંચો એટલે બધું થઈ જાય એમ કોઈ પણ શાસ્ત્ર હોય આ ફલાણો ઉપનિષદ વાંચો બધું આવી ગયું ભેંસ આગળ ભાગવત છે અગર નહીં વાંચ્યું સ્વર્ગ સમયસર સમયસર તારે તારી રીતે વાંચવું નહીં કુંકુમ સ્વામીએ પોતાની જાતે વાંચ્યું નહોતું અમૃતચંદ્ર દેવે પોતાની જાતે વાંચ્યું નહોતું એ પહેલા મુનિપણો 50 વર્ષ પાટી ભલે જમાનો જુદો કે કઈ ઉંમરે લખ્યું ભગવાને સમયસા લગભગ 85 ની નજીક વેન હી ધ બોડી હિઝ બોડી એજ વોઝ એપ્રોક્સિમેટલી બિટવીન 80 એન્ડ 80
जेने जे कहवो होय ते कहो। मारे तो मारा प्रभु और मारा गुरु ने आज्ञा ये सर्वस्व छे अने तेमनी आज्ञा पर आगळ वधे छे। तू तारा आत्मा ने ओळख अने तेनी भाव रीत छे। पण ए पहेला तारे उत्तम पात्रता प्राप्त करवी पड़शे, नहीं तो सुविचार न थई शकशे। आपणे बन्ने नो समन्वय करिए, भगवान नो सूत्र छे आम, ज्ञान क्रियाभ्याम मोक्ष, ज्ञान क्रियाभ्याम मोक्ष, बधाय ने बन्ने ना लॉजिक पोत पोत पोता देते आ गए। समझ बिना गोरे सुख जीवने नथी, मल कोटि युगो वही जाय। समझ बिना गोरे सुख जीवने, अने भगवान महावीर એમના ગણતરો જયારે શાસ્ત્ર પૂછ્યા ત્યારે બધા આમાં પહેલું હતું પ્રાયોરિટી ફર્સ્ટ આચારાંગ સૂત્ર, આચારાંગ સૂત્ર પહેલું આ પ્રમાણે બંને નો યથાયોગ્ય સમન્વય કરવો તે પોતે પોતાથી કરી શકે। साचा संतरे शरणे जा, अरे ती साचा न दे दी और जब पर्श करे बाकी तो थोड़ा थोड़ो यहाँ का मान सम्मान दुनिया में थोड़ी क्रेडिट थोड़ा शील्ड थोड़ा गोल्ड मेडल पटवो चल ली हम तो एंड लग चुके। खास मोटो प्रश्न हो तो મોટા ભાગે ગુરુ સીધી દીક્ષા આપે, થોડો અભ્યાસ ब्रह्मचर्य नो सारो एवो अभ्यास अने प्रयोजन भूत तत्व नो ज्ञान सामान्यपणे समझावी अने एने पछी अभ्यास वैरागी साथे रीते पोतानी साथे छ एक महीना राखे अने पछी पाकी दीक्षा એટલે કાચી દીક્ષા આપે તમારે આપવી પડે। કારણ કે કાચી દીક્ષા તો તૂટી પડે, કાચી શિક્ષા તો તૂટી પડે। એટલે આમ તો ક્રોનોલોજિકલ ઓર્ડર આમ તો દિગંબર આમનો બહુ પરફેક્ટ કર્યો છે। પહેલા છ કર્તવ્યો અને પછી ધીમે ધીમે 21 ગુણો, અત્યાર પછી પહેલી પ્રતિમા, બીજી પ્રતિમા, ત્રીજી પ્રતિમા, ચોથી પ્રતિમા, પાંચમી પ્રતિમા, એમ કરતા 11મી પ્રતિમા, તો ત્યાર પછી ચંદ્ર આખો અત્યારે આપણે બાકી કઈ માર્ગ બીજો કોઈ ઉપાય નથી। વિશ્વ કોણ બતાવે વાટ ગુરુ બિન કોણ બતાવે, બડા વિકટ યમ ઘા ગુરુ બિન કોણ બતાવે વા, એમ ગુરુ કુંકુમ સ્વામી પણ કહે નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન પરા પ્રભુ પ્રસાદિત શુદ્ધાત્મ તત્વાનુશાસન જન્મ આવા મારા મૂળ ગુરુ તે સર્વજ્ઞ ભગવાન છે અને અપર ગુરુ તે 12 અને 14 પૂર્વના જ્ઞાતા એવા શ્રી ભદ્રબાહુ સ્વામી બહુ પૌરાણિક ગાથા છે। પણ ત્યાં કયો શબ્દ વાપર્યો છે? ગમક ગુરુ, ગમક ગુરુ, જેના ગમક ગુરુ 12 અને 14 પૂર્વના જ્ઞાતા શ્રી બાહુબલી સ્વામી છે તેવા કુંતુમ મુનિએ આ શાસ્ત્ર અને બાકી તો અત્યારે સારામાં સારું પણ
એ પણ દુર્ગમ તો હોવી જ જોઈએ અને પાત્રતા હોવી જોઈએ. એમાં જ પાછું કહ્યું કે આ શાસ્ત્રો વાંચો, આ શાસ્ત્રો વાંચો, આ શાસ્ત્રો વાંચો. માર્ગ સરળ છે, જીવનો હજુ નિર્ણય બરાબર પાક થયો. આપનો સેવક છું. સૌ